કોરોના વાયરસને લઈને 21 દિવસનું લોકડાઉન છે, છતાં પણ લોકો પોતાના વતન જવા માટે પગપાળા તો પગપાળા નીકળી પડ્યા છે. ત્યારે આ જે લોકો છે તે મોડાસાની પહોંચ્યા હતા, ઘણા શ્રમિકો. ત્યારે આવા શ્રમિકોને મોડાસાની સંગાત મિશન, ડોક્ટર ગ્રુપ, એન્ટી કરપ્શન ગ્રુપ તેમજ મેઘરાજની જલારામ આંખના પીઆરઓ દ્વારા તમામ લોકોને નાસ્તો, ભોજન, ચા પાણીની વ્યવસ્થા કરાવી અને શ્રમિકોને પોતાના વતન મોકલ્યા. વડાપ્રધાન મોદી દ્વારા કોરોનાની વિકટતી પરિસ્થિતિને લઈને 21 દિવસ માટે લોકડાઉન કર્યું છે, ત્યારે ગુજરાતભરમાં કામ અર્થે ગયેલા શ્રમિકો મૂંઝવણમાં મુકાયા. પોતાના પરિવાર સાથે જીવ બચાવવા શ્રમિકો પગપાળા નીકળી વતન તરફ નીકળી ગયા છે. કોરોનાની સામે ડોક્ટર, નર્સ, પત્રકાર મિત્રો, પોલીસ ખડે પગે તૈનાત છે, ત્યારે શ્રમિકો મોડાસા શહેરમાં પહોંચ્યા. સંગાથ મિશન, ડોક્ટર ગ્રુપ, ન્યૂ લિપ સ્કૂલ, એન્ટ્રી કરપ્શન ગ્રુપ, આસ્થા ગોગા ફાઉન્ડેશન, મોહદ્દીશ આઝમ મિશન તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રમિકોને ચા પાણી, નાસ્તો, ભોજન અને માસ્કનું વિતરણ છેલ્લા 3 દિવસથી કરવામાં આવે છે. મેઘરાજના જલારામ આંખના પીઆરઓ બામણિયા સતત 3 દિવસથી ખડે પાગે રહીને શ્રમિકોને સેનેટાઇઝર, બિસ્કીટ અને માસ્કનું વિતરણ કરી રહ્યા છે. માનવ સેવા કરી શ્રમિકોને પોતાના વતન મોકલવામાં તેમનું ફાળો રહેલો છે. મોડાસાની સામાજિક સંસ્થાઓ દ્વારા આ કળિયુગમાં પણ હજુ માનવતા જીવિત છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોડાસાથી રાજસ્થાન તરફ 4000થી વધુ અને દાહોદ, સંતરામપુર તરફ 2000થી વધુ શ્રમિકોને પોતાના પરિવાર સાથે વતન મોકલવામાં મોડાસા પોલીસ, અરવલ્લી વહીવટીતંત્ર, સામાજિક સંસ્થાઓને અમૂલ્ય યોગદાન રહ્યું છે. આ સાથે લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ, વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને પત્રકાર મિત્રો અને સામાજિક સંસ્થાઓનો મોડાસાવાસીઓએ આભાર વ્યક્ત કર્યો છે. કાઠિયાવાડથી જે પરત અહીં આવી રહેલા અમે લોકો જોતા હતા ત્યારે એવું થતું હતું કે આ લોકોને ખાધા પીધા પાણી વગર બધી હોટલો બંધ હોવા છતાં ક્યાં જતા હશે, અને જોયા પછી લાચાર માણસોની પરિસ્થિતિને વાકેફ થઈ અમે લોકો અહીં હોટલ પેલેટની બાજુમાં 25-30 માણસો, સેવાભાવી સંસ્થાના બધા એટેચ માણસો, પેલા પંચાલ સાહેબ તથા સંજયભાઈ અને ડૉક્ટર હસુભાઈ બધા સાથે થઈ અને અમારું ગ્રુપ જે અત્યારે ઊભું છે એ બધા ખીચડી, ચા, પાણી, બટાકા પૌવા, કોફી અને પાણીની વ્યવસ્થા કરી મજૂર લોકોને સાધનોની બધી વ્યવસ્થા કરાવી મેઘરાજવાળા, માલપુરવાળા, લુણાવાળા, સીમરવાળા, સંતરામપુરવાળાને બધાને વ્યવસ્થા કરી અને બધા માણસોને બેસાડી સારી રીતે નાસ્તો બાસો કરીને મોકલ્યા. હમ મજદૂર વર્ગ મહેસાણા સે ચલતે ચલતે ઓર કોઈ સહાયતા સે ગાડી મેં બીઠા કર ઇધર મોડાસા તક આ ગયે હૈ. ઇધર ચાય, પાણી ઓર ખાને કી વ્યવસ્થા હો ગઈ હૈ. और 21 दिन का लॉकडाउन हो गया था, हमको मजदूर वर्ग को वो पता नहीं था, हम इधर तक आ गए. और बहुत बड़ा गर्व है कि इस गुजरात राज्य ने हमको सहयोग करके हमारे घर तक पहुंचाने का कार्य किया और मोड़ासा के लोगों ने और बहुत भरपूर मोड़ासा के लोगों ने हमारा सहयोग किया है, साथ किया है और हम खाना खिलाया है, चाय खिलाया है और हमारे घर तक पहुँचाने का कार्य किया है. આ લોકોને થોડી રાહત મળી છે અને પોતાને ઘરે જવા માટે લોકો કેટલા દૂરથી 50-50 કિલોમીટરથી ચાલીને આવતા હોય છે અને એમના માટે અમો આ બધા સાથે મળી સેવાકીય સંસ્થાઓ બધા અમે એમના માટે કંઈક સાધનની વ્યવસ્થા કરવા માટે અહીંયા ઊભા છીએ. આજે આ પરિસ્થિતિમાં આપણે સૌને, પોલીસને બધા દરેકને આપણે સાથ સહકાર આપવો જોઈએ. અમે 10-12 કાર્ટોનનું પાણીનું વિતરણ કર્યું છે, ચા નાસ્તાની વ્યવસ્થા કરી છે, લોકોને જમવાની વ્યવસ્થા કરી છે અને એપ્રોમેક્સ 750 માણસો જે પેસેન્જરો 750 ને 12 ટ્રેક્ટર, 8 ટ્રક અને 23 જેટલી જીપ દ્વારા અને 26-27 બાઇક દ્વારા અમે જે તે સ્થળે પેસેન્જરોને મૂકવાની વ્યવસ્થા બિલકુલ વિનામૂલ્યે કરી છે. વૈભવ રાઠોડ, GTV ન્યૂઝ, મોડાસા, અરવલ્લી.